ગુડ મોર્નિંગ મારા નાના નાના મિત્રો કેમ છો બધા મજામાં ને ઓકે ચલો આજે આપણે કંઈક નવું નવું શીખવું છે ને શીખવાડું ને તમને ઓકે તો છે ને આજે હું ત્રણ અક્ષરવાળા કાનાવાળા શબ્દોનું તમને વાંચન શીખવીશ ઘણા બધા બાળકોને હજુ વાંચતા નથી આવડતું હે ને તો આપણે છે ને સરસ મજાનું વાંચન કરીએ હા બધાની આંખો ખુલ્લી કાન ખુલ્લા અને સીધા બેસી ગયા બધા ઓકે ચલો મારી સાથે સાથે વાંચજો હા તમે બહુ સરસ સરસ શબ્દોનું વાંચન હું તમને કરાવવાની છું ઓકે તો શરૂ કરીએ યસ જુ આ કયો શબ્દ છે ચલો વાંચો હા બધા મારી સાથે આ શું છે ચ શું છે ચ જેને કક્કો આવડી ગયો છે બધાને ખબર પડી જશે આ ચ છે ચ અને કાનો ચા આની માત્રા લાગી ને કાનો લાગ્યો તો ચા લ લાનો લા અને ક શું થઈ ગયું ચા લા ક બોલો મારી સાથે હવે આપણે આવડી જાય ને પછી ચનેકાનો ચા એવું બોલવાનું બોલવાનું ચા લા ક શું લખ્યું છે આ ચા લા ક ચલો ફરી વાંચો બધા ચા લા ક ફરી એકવાર ચા લા ક ચાલા કેટલે હોશિયાર બરાબર ને ચલો આપણે બીજો શબ્દ જોઈએ હા ફટાફટ કયો શબ્દ આવ્યો હવે અરે વાહ સરસ મજાનો શબ્દ આવ્યો જુઓ શું છે આ ધનેકાનો ધા ર અને અણ ધા ર ણ ધારણ એટલે ધારણ કરવું હે ને ધ ધનેકાનો ધા ર ણ ધારણ કરવું હે ને ધા ઘનેકાનો ધા રણ ચલો ફરીથી વાંચો વાંચો બધા ધા રણ ફરી એકવાર ધા રણ આવડી ગયો ને ચલો આપણે બીજો શબ્દ લઈએ હા બીજો કયો આવશે અરે વાજુ સરસ મજાનો શબ્દ છે ગ ગનેકાનો ગા ય ન ગાયન એટલે ગીત ગનેકા નો ગા ય ન વાંચો ફરીથી ગા ય ન બરાબર ને ચલો એકવાર ફરી ગા ય ન ચલો હવે એમને વાંચો ચલો ગા ય ન ગાયન એટલે ગીત હવે બીજો કયો શબ્દ આવ્યો અરે વાહ સરસ મજાનો શબ્દ છે જુઓ ટપાલી નો ટ એને કાનો એટલે ટા થઈ ગયું પછી વ અને ર કાનો ટા વ ર બોલો મારી સાથે ટા વ ર ટાવર હોય ને લાંબો ઊંચો ઊંચો બીએસએલનો ટાવર હોય પછી કોઈ વાર કોઈ ગામમાં ઘડિયાળનો ટાવર હોય હોય ને હં પણ ટાવર એ છે ને અંગ્રેજી શબ્દ છે હા એમાંથી આપણે ટાવર ટૉોવર કહેવાય ટોવર પણ ગુજરાતીમાં આપણે ટાવર કહીએ ટા વ ર જો આવે આવું છે ને આપણે સમજતા રહેવાનું ઘણા બધા શબ્દો એવા હોય ગુજરાતીમાં જે અંગ્રેજીમાંથી આવ્યા હોય આપણને બી ના ખબર આપણે એને ગુજરાતી શબ્દ સમજતા હોઈએ બરાબર તો ટા ગઈ સમજ ઓકે ચલો ફરીથી વાંચો એક વાર ટા વરાબર ને ઓકે ચલો આપણે આગળનો શબ્દ જોઈએ હા અરે વાહ સરસ મજાનો શબ્દ આવ્યો હતો શું છે જુઓ મોટો જ હે ને જ કહેવાય ને શું જ જ ના કહે જ ઝા ઝા ઝાકળ એટલે ઓસ પડે ને સવાર સવારમાં શિયાળામાં ઠંડા ઠંડા ટપકા નાના નાના તમે જોજો હે ને ઘણી વાર કાચ ઉપર આપણી ગાડીના કાચ ઉપર હોય પછી નાના નાના છોડ ઉપર હોય ઝાકળ જોવા મળે બરાબર તમે જોજો હા શિયાળો આવશે કા તો કોઈ વખત એવી ઋતુ હોય ને જ્યારે સવાર સવારમાં ઠાર પડે ત્યારે આપણને ઝાકળ જોવા મળે ઝાકળ બરાબર છે ચલો ફરીથી વાંચો ચલો ઝાકળ શબ્દો વાંચીને એની સાથે એનો અર્થ પણ સમજવાનો ઝાકળ અર્થ વગરના શબ્દોનું વાંચન એને જ્ઞાન ના કહેવાય તો એનો અર્થ સમજવાનો ના સમજ પડે તો મમ્મીને પપ્પાને કે ટીચરને પૂછી લેવાનું આ શબ્દનો અર્થ શું થાય બરાબર ને સમજ સાથે ભણવાનું મારા નાના નાના બુક છોકરાઓ બહુ જ ડાયા છે જા ક પડી ગઈ ને સમજ ઓકે હવે આપણે નવો નવો શબ્દ જોઈએ અરે વાહ સરસ મજાનો શબ્દ છે હા જુઓ વ વનેકાનો વા બીજો વ અને ડ વા વડ વાવડ એટલે સમાચાર કોઈ કોઈના સમાચાર લઈને આવે ને ખબર લઈને આવે ને કોઈની એને વાવડ કહેવાય એમ ઘણા પૂછે ને કે તમારા તમારા ઘરના શું વાવડ છે ઘરના શું સમાચાર છે તો શું કહેવાય ને વાવડ વાવડ એટલે સમાચાર બોલો મારી સાથે વા વ ડ વાવડ ચલો ફરીથી વાંચીએ આપણે વા વ ડ વા બરાબર ને ઓકે ચલો હવે આગળ હા એ યાદવ હું તો બોલી ગઈ ચલો ફરીથી હા ય યનેકાનો યા દનેકાનો યા દાદવ એટલે છે ને એક વંશનું નામ છે હે ને યદુ વંશ કૃષ્ણ ભગવાન કયા વંશના હતા યાદવ વંશના ઘણાની અટક હોય છે ને યાદવ યનેકાનો યા દ વ યા દ વ ચલો ફરીથી વાંચીએ આપણે સરસ રીતે યા દ વ વ યા દ હવે નવો નવો શબ્દ વાંચીએ આપણે ઈ સરસ મજાનો શબ્દ છે આ તો સસલાભાઈને બહુ ભાવે શું છે આ ગ ગનેકાનો ગા જ ર ગા જ રજર ખાવ છો ને તમે હે ને એક શાકભાજી છે બરાબર ને ગા જ ર મૂળ છે હે ને ઓકે ચલો ગા જ રબર ગાજર તો બધાને ખબર હોય બધાએ ખાધેલું હોય ગાજરનો હલવો બધા ખાય ગાજર ગાજર હવે તો બધા ફટાફટ વાંચતા હશે હે ને હા ચલો હવે આગળનો શબ્દ હા ચલો આ શું છે છ છ ને કાનો છા પછી શું છે પછી છે ક છાલ ક લ ક છાલક એટલે પાણીની છાલક વાગે ને આપણને હે ને આમ કે નામ છમ કરીને પાણી ઉછાળીએ તો બી છાલક વાગે બહુ મોટી ડોલ ભરીને લઈ જતા હોઈએ તો બી છાલક વાગે હે ને ઢળે એટલે છ આમ પાણી હલે ને પછી ઢળે એને શું કહીએ છાલક છા ચલો ફરીથી વાંચો હં છા લા ક પાણીની છાલક ચલો હવે નવો નવો કયો શબ્દ આવી રહ્યો છે ઈ જાદવ આપણ છે ને જુઓ જ જનકાનો જા દ આપણે યાદવ વાંચ્યું ને એનું થોડું અપભ્રંશ થઈને જાદવ બન્યું બંનેનો અર્થ એક જ થાય આ એક અટક છે જા દ બોલો જા ચલો ફરીથી વાંચીએ હા આપણે જા દનેકાનો જા દ વ સરસ છે ને ચલો હવે આપણે બીજો બીજો શબ્દ વાંચીશું બીજો કયો આવશે ભાઈ એ ટાઢક અરે વાહ આ શબ્દ પણ હું બોલી ગઈ તમને વંચાવ્યા પહેલા ચલો ફરીથી હા ટ ટનેકાનો ઢ અને ક બરાબર ટા ઢ ક તમને આવડી જશે ને એટલે તમે પણ ફટાક કરતા મેં જેમ વાંચી નાખ્યો ને સૌથી પહેલાં એવું વાંચતા શીખી જશો પેના માટે તમારે અહીંયા ધ્યાન રાખીને સાંભળવું પડશે ચલો ફરીથી વાંચો ટને કાનો ટા ટા ઢ ક બોલો ટા ઢ ક બરાબર ને ચલો હવે નવો શબ્દ હા એ શું આવી ગયું જુઓ ડ ડમરૂનો ડ એને કાનો એટલે ડાબ બની ગયો પછી બ પછી ર બ ર બોલો બધા મારી સાથે બ ર હે ને ડાબર કંપનીનું નામ છે ને બ ર ડાબર ડાબરનું દંત મંજન આવે ડાબરનો ચમન પ્યાશ આવે ચેવન રસ આવે ને ડાબરનો હા ડાબર ચલો હવે ફરીથી વાંચો બ ર ફરી એકવાર ડા બ ર ચલો હવે નવો નવો કયો શબ્દ આવે છે મારા બચ્ચાઓ માટે એ સરસ મજાનો શબ્દ ગ કાનો ગા પછી ય પછી ક કાનો ગા ય

ચલો ફરીથી વાંચીએ હા આપણે ગા ય ક વાંચો બધા ફરીથી ગા ય ક ગાયક ચલો હવે નવો નવો કયો શબ્દ લીધો છે મારા બાળકો માટે અરે વાહ સરસ મજાનો શબ્દ છે ક કા ત અને ર શું બની ગયું કા ત ફરી વાંચો કા કાતર તો બધાને ખબર છે ને જેનાથી આપણે કાપીએ દરજી કપડું કાપે ઘાયજો વાળ કાપે હે ને અને આપણે પણ કાતરનું કામ શેના માટે કરીએ જ્યારે તમે પેપરથી કામ કરો ને પેપર કટિંગ હે ને પેપરનું બધું બનાવવું હોય ત્યારે કાતર લો ને નાની નાની મમ્મી પપ્પાની સાથે બેસીને લેજો હં એકલા ના લેતા કાતર બોલો ચલો કાતર કા આવડી ગયો ને અરે વાહ સરસ સરસ વાત આવડી ગયો છોકરાઓને તો ચલો બીજો સરસ મજાનો શબ્દ આવી ગયો આ શું છે ખ ખને ખાનો ખા પછી આ છે ત આ છે ર ખને કાનો ખા ત ર ખાતર એટલે શું થાય ખબર છે તમને આપણે ખેતરની અંદર છે ને છોડને પછી આપણે જે ઘઉં બાજરી એ બધું ઉગાડીએ ને એને પોષણ મેળવવા માટે આપણે નાખીએ ને એ ખાતર કહેવાય ગાયનું છાણ ભેંસનું છાણ એ બધામાંથી ખાતર બને પછી કેટલાક કેમિકલમાંથી બને બરાબર છે તો આને શું કહેવાય ખા જે છોડને પોષણ આપે એ તત્વ ખા ચલો બધા ફરીથી વાંચો મારી સાથે ખા ખા ત બરાબર ને ચલો હે ને ફરી શરૂ કરીએ આપણે બીજો આગળનો શબ્દ જોઈએ આપણે ઓકે અરે વાહ ચલો આ શું છે જુઓ હા ચ ચનેકાનો ચા લ અને ક બરાબર ચા લ ક જુઓ પહેલાં આપણે કયો શબ્દ વાંચ્યો તો ચા લાખ વાંચ્યો હતો હે ને ચા લાખનો મતલબ શું થાય હોશિયાર પાંચ શું છે ચા છે પછી લ છે લા નથી શું છે લ ચા લ તો એનો મતલબ જે ચલાવે ને રિક્ષા ચલાવે બળદગાડું ચલાવે ગાડી ચલાવે એને ચાલક કહેવાય ચાલક એટલે ડ્રાઈવર બરાબર આનો મતલબ શું થાય ચાલક ડ્રાઈવર ચા લ ક ચલાવનાર બરાબર ઓકે ચલો ફરી વાંચો ચા લ ક ચાલાક અને ચાલક બે શબ્દો અલગ છે બરાબર ચા લ ક ઓકે હવે કયો શબ્દ છે મારા નાના નાના બાળકો માટે અરે વાહ સરસ મજાનો શબ્દ છે જુઓ ઘ ઘાનો ઘા ય લ ઘા ય લ કયો શબ્દ છે ઘા ય લ ઘાયલ એટલે જેને વાગ્યું હોય ને એને કેવું કહેવાય ઘાયલ ઘણી પક્ષીને વાગ્યું હોય તો આપણે શું કહીએ આ પક્ષી બિચારું ઘાયલ છે હે ને ઘાયલ આપણને કંઈક વાગી જાય તો આપણે શું કહીએ હું તો ઘાયલ થઈ ગયો કોને એવું તમે ઘા ય મોટો ઘ છે હા ઘ નથી ઘાયલ નથી ઘાયલ છે શું બોલાય ઘા ય લ ફરી એકવાર વાંચો ચલો ઘા ય ગુડ હવે કયો શબ્દ આવશે હા સરસ મજાનો શબ્દ છે હા પણ ઘણા બધાને નહીં ખબર હોય એનો મતલબ જો આ શું છે આ શું છે જ જનેકાનો ઝા પછી લ અને ર ઝા લ ર ઝાલર એટલે એટલે મંદિરમાં વાગે ને આપણે ગોળ આમ છે ને તણી થાળી જેવું હોય એની પર ટન ટનટન વગાડીને ઝાલર કહેવાય શું કહેવાય ને ઝાલર જ ઝનેકાનો ઝા લ શું છે આ જા લ બરાબર છે ઓકે ચલો હવે એને ફરીથી એકવાર વાંચશો ને તમે ચલો વાંચો લ ર લા લ પછી ઝાલરનો બીજો મતલબ શું થાય ખબર છે આપણે કપડાની કોર ઉપર આમામામ ફ્રીલ મૂકીએ ને બહુ બધા કપડાંની આમામા કેવી કે ભાઈ ફ્રિલ એને તમે ઇંગ્લિશમાં ફ્રીલ કહો ફ્રીલથી બધા ઓળખે પણ ઝાલર ના ખબર હોય ને ઝાલર ઝાલર કહેવાય એને બરાબર કપડાની એક ડિઝાઇન બનાવીએ આપણે અને ઝાલર કહેવાય ચલો પછી આગળ શું આવે આગળ અરે વા આસેનું નામ છે જોજો હા જ જનેકાનો જા પ પનેકાનો પા અને ન જા જા પા ન અને જા ના કહેવાય અને શું કહે જા જા પા ન જાપાન શું છે એક દેશનું નામ છે જેમાં આપણું ભારત છે ને એવી રીતે ચલો વાંચો જા પા ચલો ફરી વાંચો હા તમે બધા જા વાંચો ફરીથી જા પા બરાબર ઓકે અરે વાહ બધા શબ્દો પૂરા થઈ ગયા હવે શું કરવાનું બસ હવે તમારે આ બધા શબ્દોનું એક બે ત્રણ વાર વાંચન કરવાનું ત્રણ વાર બે વાર વિડીયો જોઈને પછી આ બધા શબ્દો વીસ શબ્દો છે આ બધા શબ્દો તમારે તમારી નોટબુકની અંદર ત્રણ વખત બોલીને લખવાના એ તમારું હોમવર્ક બરાબર ઓકે તો આજે આપણે વીસ શબ્દોનું વાંચન કર્યું પછી હું તમને આગળ બી વાંચન કરાવીશ પણ બધાએ પોતાની નોટબુકમાં શબ્દો ત્રણ વાર લખવાના છે અને કેવી રીતે બોલીને જેમ કે જનેકાનો જા પનેકાનો પા ન અને તમને એવું આવડી જાય ને પછી કેવું બોલવાનું લખતી લખતા ખાલી જ બોલવાનું જા પા ન જ્યાં સુધી આપણને માત્ર ના આવડે ને ત્યાં સુધી જને કાનો જા એવું બોલવાનું જેને બી આવડી જાય પછી કેવું બોલશે જા પા ન એવું બોલીને લખશે બોલી બોલીને લખવાનું બોલીને લખશો ને તો જ તમને આવડશે બરાબર ને તો આપણા મગજને છે ને એ અવાજ આપણા કાન દ્વારા આપણા મગજ સુધી પહોંચે ને એટલે આપણને એ જલ્દી આવડી જાય એટલે બોલવાનું અને લખવાનું બરાબર બોલ્યા વગર લખવાનું નહીં આ તમારું હોમવર્ક છે ત્રણ વખત આ વિડીયોને ધ્યાનથી જુઓ વાંચો અને ત્રણ વખત તમારા શબ્દો તમારી નોટબુકમાં લખો આવી જ શબ્દો ઓકે ચલો તો તમે તમારું હોમવર્ક કરો હું તમારા માટે નવો નવો વિડીયો બનાવીશ ત્યાં સુધી ટટા બબાય